કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાર્ટેડ 7th મેથ્સ નું જે ચેપ્ટર છે સ્વાધ્યાય 13.2 ઘાત અને ઘાતાંક ના દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું. ખરા છે કે ખોટા આપણે કહો અને તમારો જવાબ મેં ચકાસો. અહીં આપણે જોશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી હશે તો આપણો આન્સર સાચો, અને નહીં થતું હોય તો આ વિધાન જે છે એ ખોટું. તો પહેલા આપણે ડાબી બાજુ ચાર
पाछो एक शून्य छ एक छ एक 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 बे एक बे छाए छाए छत्रीस नो छगड़ो वधी त्रण छ एक छ ने त्रण नौ ने छ दू बार बे ने बे चार ने पांच त्रण ने बे पांच ने छ दाखला 192 = 2 2 केटली बार आया 1 2
एक बे त्रण चार पांच छ हवे सो कीधु छे तो 108 ने गुणिया 112 એટલે આપણે 108 गुणिया 112 હવે એમાં આપણે જોઈએ કે અહીંયા કેટલી વાર બે હતા તો કે 1 ને 2 બરાબર છે હું ડાયરેક્ટ એક સ્ટેપ કાપી નાખું છું બરાબર છે 1 અને 2 પછી બીજા આમાં કેટલા છે 112 માં કેટલા 2 આવ્યા છે તો કે 1 2 3 4 5 અને 6 2 ટૂંકમાં 2 2 ને મે 1 2 3 4 5 અને 6 આમાં 3 કેટલા છે તો કે 1 2 3 બરાબર છે તો આપણે 1 તો આપણે શું કરશું 729 ગુણ્યા 64
दीदा छे डायरेक्ट एक स्टेप करो छु जो बदल ना करे लखो पड़े हो तुम्हारा के लिए पर हमरे डायरेक्ट एक स्टेप का भी ना के हम एक कितनी बार छे अब अब इन गुणाकार ने घात स्वरूप में लिखना छे बनने ना गुणाकार ने घात स्वरूप 729 एक स्टेप में तुम्हारा શું કરવું પડે 729 ના બધા ભાગ એ લખવાના અવિભાજ્ય અવયવ જે પાડી આ લખવાના એને ગુણ્યા આ જે જે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે એ પણ લખવું પડે બરાબર છે પણ આપણે અહીંયા જગ્યાના અભાવના હિસાબે એક સ્ટેપ કાપી લઈશું તો 3 ની કેટલી ઘાત થશે તો કે 6 એને ગુણ્યા 2 ની કેટલી ઘાત થશે 6 તો આ તમારો શું આવશે જવાબ એક સ્ટેપ અહીંયા કટ કર્યું છે તમારે અહીંયા આ જે ભાગ પડે ને એ લખવું પડે મે ડાયરેક્ટ પતાવી દીધું તમને કે 3 ની પણ 6 ઘાત આવશે અને 2 ની પણ 6 ઘાત આવશે ત્રણ દાખલાઓ કરીએ જો બોલો એકદમ ઈઝી છે તમે જાતે પ્રયત્ન કરજો સેમ આ જ મેથડ છે બરાબર છે તમે જાતે પ્રયત્ન કરી અને લખજો બરાબર છે તો આજે અહીંયા આપણે ત્રીજો આ વિડિયોની અંદર આપણે દાખલા નંબર 3 અને 4 નો અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડિયોમાં દાખલા